नमस्कार दर्शक मित्रों, एट थ्रेड गुजरात में आपनुं स्वागत छे। राज्यमां हजू तो सनातन धर्म ने लईने चाली रहेलो विवाद शम्यो नथी। त्यां तो वधु एक स्वामीनारायण संप्रदायना वधु एक स्वामीए विवादित निवेदन आपीने सनातन धर्म ने लईने बफाट कर्यो छे। स्वामीनारायण संप्रदायना वधु एक साधुनो वाणी विलासी यथावत जोवा मळी रह्यो छे। पोताना गुरुने मोटा देखाडवा माटे सनातन धर्मने आड़े हाथ लईने बफाट कर्यो छे, जेमां मीडिया रिपोर्ट अनुसार एवी जाणकारी मळी रही छे कि बाकरोलना निरंजन स्वामीए निवेदन आप्युं छे के प्रबोध जीवन रूम थी बहार निकले त्यारे देवताओ एमना दर्शन माटे झूरता होय छे। एमना दर्शन करीने आनंद पुलकित थाय छे। ज्यारे प्रबोध स्वामी रूम नी बहार आवे एटले देवताओ तेमना पर पुष्प वर्षा करे छे। पोतानी रूम नी बहार निकले छे ત્યારે દેવતાઓ એમના દર્શન માટે ઝૂરતા હોય ને એમના દર્શનથી આનંદ પુલકિત થઈને ત્યારે દેવતાઓ એમના દર્શન માટે ઝૂરતા હોય ને એમના દર્શનથી આનંદ પુલકિત થઈને એમના ઉપર ચંદન પુષ્પની વર્ષા કરતા હોય એવા દર્શન થાય છે। બીજું, એ જ્યારે પોતાની રૂમેથી થાળ કરવા માટે યોગી આશ્રમ પધારે છે તો જે જે ચરણરજ ઉપર ચરણ ઉપર માટી ઉપર રેતી ઉપર એના ચરણાવીન પડે છે, એના પગલા પડે છે, તો એ રેતીની કણ એ માટીની કણ પુલકિત થઈ જાય છે। જો કે તેમના નિવેદન બાદ હવે ફરી એકવાર સ્વામિનારાયણ સાધુ વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરિપ્રબોધ પરિવારના સાધુ છે નિરંજન સ્વામી, અને એવી ચર્ચા છે કે પોતાના ગુરુ પ્રબોધ સ્વામીને મોટા બતાવવા અને દેવતાઓથી મહાન બતાવવા માટે તેમને હિન્દુ દેવી દેવતાઓને નીચે બતાવવા માટે પ્રવચન આપ્યું હતું, અને તેમના પ્રવચનનો વિડીયો સામે આવ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે। અને ફરી એકવાર સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે શબ્દોની લડાઈ શરૂ થઈ ગઈ છે। ખબરો અનુસાર નિરંજન સ્વામીના બફાટ પર મહંત જ્યોતિર્નાથ મહારાજે પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સંત દ્વારા કરવામાં આવેલો બફાટ એ યોગ્ય નથી। બફાટ કરનાર અને સાંભળનાર બંને પાપી છે। સનાતન ધર્મને હાનિ પહોંચાડીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે સર્વોપરી હોય તો પહેલા તમારા ઝઘડા પૂરા કરો। સર્વોપરીતા હોય ત્યાં જગતના કલ્યાણના બહુ કામ છે, આવા લોકોને સજા થવી જોઈએ। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।